જૂનાગઢ કંસારા સમાજ દ્વારા ગાંધીનગર મુકામે કંસારા સમાજને અનામત કેટેગરીમાં સમાવેશ બાબતે આવેદનપત્ર અપાયું કંસારા સમાજ વિશ્વકર્માજીના પાંચ પુત્રોમાંનો એક જે જ્યારે વિશ્વકર્માજીના ત્રણ પુત્રોનો સમાજ ગુજરાત સરકારમાં અનામતમાં હોય અને અન્ય સમાજની દ્રષ્ટિએ કંસારા સમાજ ઝીરો પોઈન્ટ બાર ટકા જેટલો હોય સમાજના લગભગ સાહીઠ હજાર લોકોક્ષણિક રીતે પછાત હોય ધંધો પણ વાસણ ઘડતરનો હોય ત્યારે આજરોજ સૌરાષ્ટ્ર પ્રાંતના અને અમદાવાદ ગાંધીનગર વિરામ ગામથી કંસારા સમાજના અનેક આગેવાનોએ ગાંધીનગર ખાતે ન્યાય અધિકારીના વિભાગના સચિવને આવેદનપત્ર પાઠવી કંસારા સમાજને સરકાર સરકારશ્રી દ્વારા અનામત કેટેગરીમાં સમાવેશ કરે તેવી માંગણી કરેલ હતી આ કાર્યમાં જૂનાગઢ કંસારા સમાજના પ્રમુખ કેશોદ કંસારા સમાજના પ્રમુખ રૂપેશભાઈ પરમાર જામનગર કંસારા સમાજના પ્રમુખ રમેશભાઈ બારમેડા અમદાવાદ કંસારા સમાજના પ્રમુખ સુરેશભાઈ તેમજ ઘનશ્યામભાઈ મહેશભાઈ મધુભાઈ ચેતનભાઈ કરશનભાઈ તેમજ અન્ય જ્ઞાતિજનો હાજર રહેલા હતા હું સુરેશભાઈ ગોરખિયા શ્રી કંસારા ઉત્કર સેવા સંસ્થાન અમદાવાદ રજિસ્ટર ટ્રસ્ટના પ્રમુખ બોલું છું આજરોજ અમે કંસારાના વિવિધ ગામોના આગેવાનો ગાંધીનગર મુકામે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મુખ્ય સચિવ શ્રી વણઝારા સાહેબને મળવા આવેલા હતા અને ઓબીસી પંચ સમક્ષ ઓબીસીમાં આપણી કંસારા જ્ઞાતિને સમાવેશ કરવાની જે કાર્યવાહી ચાલુ છે એ અઢાર વીસ વર્ષથી સંપન્ન થયેલ નથી અને હજી આપણા ઘણા કુટુંબોનું સર્વે પણ પંચ દ્વારા કરવાનું એક કે આ બીજા કારણસર બાકી છે એટલે નામદાર ગુજરાત સરકારને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્રણી સચિવને અમે મળી અને રજૂઆત કરેલી કે જેથી કરીને અમારી વિનંતી સરકારને હતી અને કરી છે કે અમારા બાકી રહેલા કુટુંબ પત્રકોનું ઓબીસી પંચ દ્વારા તાત્કાલિક સર્વે કર પૂરું કરવામાં આવે અને ઓબીસી અંગેની કાર્યવાહીનો યોગ્ય સમયમાં નિકાલ કરવામાં આવે કેમ કે અઢાર વીસ વર્ષથી હજી અમારું સર્વે પૂરું નથી થયું અને કોઈ નિર્ણય લેવાયો નથી એટલે નામદાર ગુજરાત સરકારને નમ્રતાપૂર્વક રજૂઆત કરવા માટે જૂનાગઢ કેશોદ ઉપલેટા જામખંભાળિયા મોરબી અમદાવાદ વિરમગામ વઢવાણ વગેરે ગામના પ્રતિનિધિઓ પ્રતિનિધિ મંડળ તરીકે એકત્રિત થઈ અને અમે ગુજરાત સરકારને આવેદનપત્ર આપ્યું છે અને અમને આશા છે કે આવો અમને સરકારશ્રી તરફથી આશાસ્પદ જવાબ મળ્યો છે આશ્વાસન મળ્યું છે અને ટૂંક સમયમાં ગુજરાત સરકાર ઓબીસી પંચને યોગ્ય ભલામણ કરી અને સર્વે પૂરું કરવા માટે વિનંતી કરે આભાર ઘશ્યામભાઈ સોલંકી આજરોજ કંસાળા સમાજના આગેવાનો દરેક અલગ અલગ ગામના આગેવાનો ગાંધીનગર મુકામે શ્રી કેજી વણઝારા સાહેબ અધિક શ્રી સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ સમક્ષ રજૂઆત કરવા આવ્યા તેઓ શ્રીએ સારી રીતે સાંભળ્યા હતા પણ આપણી જ્ઞાતિને ઓગણીસો સત્તાણુંથી જ્ઞાતિના આગેવાનો દ્વારા જ્ઞાતિના મંડળો દ્વારા અનેક પંચો સમક્ષ રજૂઆતો કરેલી છે છેલ્લા વીસ વર્ષથી આ રજૂઆતો ચાલે છે અનામત વર્ગમાં કંસાના જ્ઞાતિનો સમાવેશ કરવો અલ્પસંખ્યક જ્ઞાતિ છે બહુ બહુ સંખ્યા ઓછી છે આપણી શૈક્ષણિક રીતે પછાત છીએ અને નબળા છીએ આ માટે અગાઉ ઘણા પંચો પણ હજુ પણ આપણે પંચ સમક્ષ રજૂઆત કરવી એવો એક આજે અમે નિર્ણય લેવામાં આવ્યો છે બધા વતી અને આ નિર્ણય લેતા પહેલાં થોડોક હજુ પણ આગળ વધશું એવું અમે વિચારીએ છીએ અને ભવિષ્યમાં આપણા તમામ આગેવાનો એકસાથે મળી અને જો પંચ સમક્ષ જોરદાર રજૂઆત કરશે તો મને નથી લાગતું કે આ સરકાર ઝડપથી નિર્ણય આપે પણ આપણે આપણા તરફ આપણે સકારાત્મક નિર્ણયો આવે એવી આપણે સરકારને વિનંતી કરી અને ઝડપથી કામ થાય એવી હું આશા રાખું છું રૂપેશભાઈ પરમાર કંસારા સેવા સમાજ ના પ્રમુખ આજરોજ સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ગામમાંથી દરેક જ્ઞાતિ મંડળના આગેવાન કેશોદ જુનાગઢના પ્રમુખ શ્રી પરેશભાઈ બુદ્ધિ જામનગર કંસારા સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ બારમેળા અને અલગ અલગ ગામમાંથી બધું પ્રતિનિધિ મંડળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મુખ્ય સચિવ સચિવશ્રીને સમાજનું જે ઓબીસી પંચનું સર્વે બાકી હોય એ બાબતે વહેલી તકે સમાજનું સર્વે પૂર્ણ કરી સમાજને વહેલો ન્યાય મળે એ બાબતે રજૂઆત કરી રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી જૂનાગઢ